जय श्री कृष्ण बाळ मित्रों, गुड मॉर्निंग बालवाड़ीना बाळको, जुनियर केजी अने सीनियर केजी। आजे आपणे सरस मजानी वार्ता सांभळवानी छे। मैडम तमने वार्ता कहेशे अने तमारे सांभळवानी छे। भाई जुओ, आजनी वार्ता छे टोपी वाळो फेरियो अने वांदराओ। तमने चित्रमां जुओ बाळको, आ टोपीवाळो फेरियो छे ने, अने आ झाड ऊपर बधा वांदरा बैठा छे, बराबर। तो हवे आपणे वार्ता शुरू करीशुं बाळको। जो एक फेरियो गामे गाम टोपीओ वेचीने, रंगबेरंगी जात जातनी भात भातनी टोपीओ वेचतो। एक વખત ટોપીવાળો વેચવા એક ગામથી બીજે ગામ જતો હતો। રસ્તામાં જંગલ આવ્યું, તે ખૂબ થાકી ગયો હતો। ત્યાં કટાદાર વૃક્ષ હતું, ઝાડ હતું। ઝાડ પાસે તેણે ટોપીઓથી ભરેલી પેટી મૂકી અને આરામ કરવા લાગ્યો। થાકને કારણે થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ। સરસ પવન આવતો હતો ને, એટલે એને ઊંઘ આવી ગઈ। થોડા વખત પછી તે જાગ્યો, જુએ છે તો ટોપીઓની પેટી ખુલ્લી, તેમાંથી બધી ટોપીઓ ગાયબ। કોણ લઈ ગયું હશે ભાઈ, તેને ચિંતા થઈ। એટલામાં તેણે વાંદરાઓની કિકિયારીઓ સાંભળી। વાંદરાઓ ઝાડ પર હુપાહુપ કરતા હતા ને, દોડાદોડ કરતા હતા, નાના નાના વાંદરા તોફાન કરતા હતા, એ સાંભળ્યું। એ સાંભળીને ઉપર જોયું, તેને એની નજર ઉપર ગઈ તો જોયું ઝાડ પર વાંદરાઓનું એક ટોળું બેઠું હતું। દરેક વાંદરાએ માથે એક એક ટોપી પહેરી લીધી હતી। જુઓ બાળકો, હવે આ ફેરિયો છે ને ખૂબ ગુસ્સે ભરાયો। ભાઈ ગુસ્સો તો આવે ને, કારણ કે એની બધી ટોપીઓ એને લઈ લીધી હતી વાંદરાઓએ। તેણે પથ્થર ઉઠાવીને વાંદરાઓ તરફ ફેંક્યા। વાંદરાઓ પણ ગાજિયા જાય એવા નહોતા, વાંદરાઓ પણ તોફાનીને હોશિયાર હતા। એને પથ્થરો માર્યો પણ એની કોઈ એમને અસર થઈ નહીં। તેમણે પણ ઝાડ પરથી ફટાફટ ફળ તોડ્યા અને ફેરિયા તરફ ફેંક્યા। ઝાડની ઉપર જે ફળ હતા ને, એ તોડી તોડીને ફેરિયાના માથે નાખ્યા। વાંદરાઓનું આવું વર્તન જોઈ ફેરિયાએ તેના મનમાં વિચાર કર્યો કે વાંદરા પાસેથી ટોપી પાછી કેવી રીતે મેળવવાની। ભાઈ એને વિચાર કર્યો તો એને ઉપાય મળી ગયો। વાંદરાઓને અનુકરણ કરવાની ટેવ હોય છે ભાઈ। વાંદરા છે ને, આપણે જેવું કરીએ ને બાળકો, એવું કરે। તમે જોજો, હૂફ હૂફ કરશો તો એ પણ એવું બોલશે, તમે ઈ ઈ ઈ દાંત બતાવશો તો વાંદરા પણ સામે એવું કરશે। એટલે વાંદરાને છે ને કેવી ટેવ છે, અનુકરણ કરવાની। અનુકરણ એટલે આપણે જેવું કરીએ એવું જ વાંદરાઓ કરતા। એટલે પોતાના માથા પર પહેરેલી ટોપી હતી ને, હે ને, તે ફેરિયાએ તો હાથમાં લઈ જમીન પર ફેંકી દીધી। ફેરિયાએ ફેંકી દીધી એટલે ફટાફટ વાંદરાઓએ પણ જોયું ને, એટલે વાંદરાઓએ પણ જોઈને બધી ટોપીઓ ફટાફટ જમીન પર નીચે ફેંકી દીધી અને તેને પેટીમાં મૂકી અને હરખાતો હરખાતો પોતાના રસ્તે ચાલ્યો જાય છે। તો બાળકો, વાર્તા તમને ગમી હશે, સરસ મજાની વાર્તા છે ને, તો ધ્યાનથી તમે સાંભળજો ઘરે 2-3 વખત અને યાદ કરજો, મોઢે કરજો। તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે, કે મુશ્કેલીમાં સમજદારીથી રસ્તો મળી શકે। એટલે આપણે કોઈ પણ વસ્તુમાં
ઉતાવળ કરીને કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. આપણે સમજવું જોઈએ વાંદરા પાસેથી ટોપી કેવી રીતે પાછી લેવાની. એને મનમાં ઉપાય સૂજી ગયો એટલે એને જે ટોપી પહેરેલી ને એ નીચે નાખી, એટલે વાંદરાઓએ પણ એમની પહેરેલી ટોપી બધી જમીન પર નાખી દીધી, એટલે એની બધી ટોપી પાછી મળી ગઈ. એટલે ફેરિયાએ સમજદારીપૂર્વક કામ કર્યું ને તો એને પોતાની ટોપીઓ પાછી મળી ગઈ. ચાલો ત્યારે બાળકો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.